एक दिवस अकबरे बीरबल ने पूछू, मने एवो विचार आव्यो के चतुर माणसो तो मैं बहु जोया छे, पण मूर्खा बहु ओछा जोया छे। होशियार माणसो ने तो ए बोले चाले ते परथी पकड़ी सकाय, पण मूर्खाओ ने ओळखवा सी रीते? एमा शुं अघरू छे नामदार? मूर्खाओ ने पण एमना बोलवा चालवा परथी ओळखी सकाय। बीरबले जवाब दीधो, हाँ ए खरू छे। अकबरे कह्यू, पछी कई विचार आवता ए बोल्यो, एक काम कर। शू नामदार? मारे मूर्खाओने जोवा छे। अठवाडियानी अंदर तू 6 मूर्खना सरदारोने लावी हाजर कर। जेवो हुकम नामदार, बीरबले कह्यू। ने पछी बीजी थोड़ी घणी वातचीत करी रजा लीधी। बीरबल अनेक माणसोना संपर्कमां आव्यो, એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો ન હતો। એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો। એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈ જતો એને રસ્તામાં મળ્યો। એણે ઊભો રાખી પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથની ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યો, ઘોડે સવારે આવો જવાબ આપ્યો। બીરબલે પૂછ્યું, પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? ઘોડા પર જોતા નથી ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર એ જેમ તેમ ઊંચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય? બીરબલે એના નામ ઠામ પૂછી લખી લીધા અને પછી આગળ ચાલ્યો। ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે। કાદોમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું। બીરબલે એની સામે જોયું, બે હાથ પહોળા કરીને એ કાદોમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું તો એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો। બીરબલે પૂછ્યું, તમારી મેળે બેઠા થવાય તેમ નથી? પેલાએ જવાબ દીધો, ના, મારો હાથ ચાલો, કહી બીરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો, પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડીને મને બેઠો કરો। કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ છે? બીરબલે પૂછ્યું, ના ઈજા તો નથી થઈ, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો, પછી હું કહું। આવું પહેલા માણસે કહ્યું। બીરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો। એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો। તે જોઈ બીરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? એ જ વાત છે ને, પેલાએ જવાબ આપ્યો, મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું। અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે, એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે મેં બે હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો। રસ્તામાં લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય ને, એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો। આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું। બીરબલે તો એના પણ નામ ઠામ પૂછીને લખી લીધા। આ બનાવ પછી એક બે દિવસ રહીને બીરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘેર ફરતો હતો। ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈક શોધતો દીઠો। બીરબલે પૂછ્યું, શું શોધો છો, કાંઈ પડી ગયું છે? પેલાએ જવાબ આપ્યો, હા, શું? સોનાની વીંટી લાવો, હું શોધવા લાગું। આમ કહી બીરબલે પણ વીંટી શોધવા માંડી। ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળી ગયા। તમારી ખાતરી છે ને કે અહીં જ પડી હતી? ટોળામાંથી એક વ્યક્તિએ આવો સવાલ કર્યો। ના, અહીં નથી પડી। ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારામાં ખૂણા તરફ,
એણે જવાબ દીધો, ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે? ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે, અજવાળે શોધી શકાય ને? મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવી, એમ તિરસ્કારથી કહી વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. બિરબલે એના પણ નામ ઠામ લખી લીધા. બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો. ત્યાં એણે એક માણસને રેતીના ઢગલામાં કંઈક શોધતો જોયો. બિરબલે પૂછ્યું, શું શોધો છો ભાઈ? હું નદીમાં નાવા ગયો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી, તે મેં અહીં રેતીમાં દાટી હતી, હવે તે જડતી નથી. ક્યાં દાટી હતી બરાબર ખબર છે? હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. પણ કંઈ નિશાની રાખી છે? હા, નિશાની રાખ્યા વગર તે કંઈ દાટું ખરો? શું નિશાની રાખી હતી? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું, પણ એ વાદળ દેખાતું નથી ને વીંટી પણ મળતી નથી. બિરબલે તો એના પણ નામ ઠામ પૂછી અને લખી લીધા. અકબરે આપેલી મહેલત પૂરી થઈ એટલે દરબારમાં જઈ એને ઉપર ગણાવેલ ચારેય જણાના નામ ઠામ આપી અકબરને સૌને બોલાવી મંગાવવા કહ્યું. આપે માંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. પણ આ તો ચાર જ છે, અકબરે કહ્યું. તને મેં છ લાવવાનું કહ્યું હતું. નામદાર, છએ છ હાજર છે. આ તો ચાર દેખાય છે, બાકીના બે ક્યાં છે? બિરબલે કહ્યું, આ ચાર તો આપ નામદારે જોયા, પાંચમો હું. અકબરે નવાઈ પામી પૂછ્યું, હું? એટલે? હા, હું જ નામદાર. જાણે બીજે કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દાડા નક્કામાં બગાડ્યા, તે હું મૂર્ખનો સરદાર નહીં તો બીજું શું? અને છઠ્ઠો? છઠ્ઠો નામદાર, કસૂર માફ કરજો, પણ રાજકાજના અને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં લાવવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂરખનો સરદાર એટલે આપ નામદાર. હા, આપણે બંને. હું મૂરખને શોધવા માટે ગયો એટલે હું મૂરખ, ને આપે મને શોધવા મોકલ્યો માટે આપ. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન! બિરબલને સજા થવી જોઈએ, આવું એક દરબારી બોલી ઉઠ્યો. નહીં નહીં, અકબરે હસીને કહ્યું, બિરબલ સાચું કહે છે, એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું? બાદશાહે કહ્યું પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યા.